श्री सरस्वती नमः। विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में आपने धोरण 9 अने 10 माटे डिग्री ऑफ कंपेरिजन એટલે કે તુલનાની ડિગ્રી એના વિશે અભ્યાસ કર્યો। છેલ્લે જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે એ વાત પણ આપણે વિચારી કે કમ્પેરિઝન એ બહુ અગત્યની વસ્તુ છે। બે વિદ્યાર્થી
The lion, એટલે કે સિંહ, is એટલે કે છે, is he as એટલું જ મોટો, the tiger એટલે સિંહ છે તે વાઘ જેટલો જ મોટો છે. દાખલા તરીકે બીજો શબ્દ છે black. તો બીજું વાક્ય બનશે the cuckoo is the crow is black is the third bright the the mineral water, mineral water is as clean as the rain water. વરસાદના પાણી જેટલું જ ચોખ્ખું હોય છે. clever એટલે કે હોશિયાર. winner is clever as નો વિનય છે તે વિનોદ જેટલો હોશિયાર છે. વિનય ઇઝ ક્લેવર એઝ વિનોદ. નંબર સિક્સ ડર્ટી એટલે કે ગંદુ. Telling lies is dirty is to telling lies is dirty is to cheat અથવા તો is dirty is cheating. ખોટું બોલવું એ કોઈને છેતરવા જેટલું ગંદું છે. telling lies is as dirty as cheating. next છે far એટલે કે દૂર. ધોરાજી ઇઝ
मतलब थोरैक्स इज एज फार एज जेंटल फास्ट એટલે કે ઝડપી द बस इज रनिंग एज फास्ट एज द ट्रक જેટલી સ્પીડમાં બસ છે તે દોડે છે એટલી સ્પીડમાં ટ્રક છે તે પણ દોડે છે મતલબ બોથ આર ફાસ્ટ સેમ ફાસ્ટ ઇક્વલ ફાસ્ટ સરખા જ બંને ફાસ્ટ છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા નાના શબ્દો હતા જેના સિલેબસ છે તે ઓછા એટલે એમાં આપણે લેવું એઝ ખાલી જગ્યા એઝ એ જ રીતે અહીંયા પણ દાખલા તરીકે કાકા કૌવા ઇઝ એઝ બ્યુટિફુલ એઝ ધ પીકોક જેવી રીતે પીકોક છે તે દેખાવડો છે તેમ બીજું એક પક્ષી જેને આપણે કાકા કૌવા કહીએ છીએ એ પણ એટલું જ દેખાવું છે અને ડિફિકલ્ટ એટલે કે અઘરું દાખલા તરીકે ધ સમ એટલે કે દાખલો ઇઝ એઝ ડિફિકલ્ટ એઝ ટુ રાઇટ એન એસે પ્રોપરલી તમે દાખલો છે એ એટલો જ અઘરો છે જેટલો નિબંધ લખવો અઘરો છે નિબંધ લખવો તેની અંદર પણ તમામ મુદ્દાઓ યાદ કરવા એને વિચારવું એને વ્યવસ્થિત રીતે રજૂઆત કરવી એ જે અઘરો છે એમ દાખલો પણ અઘરો જ છે મતલબ બે ઇક્વલ છે તો આ રીતે એસ ખાલી જગ્યા એસ દ્વારા આપણે કોઈની સમાનતા છે તે બતાવી શકીએ કોઈ બે વસ્તુ સમાન છે દાખલા તરીકે આ પંખો પેલા પંખા જેટલો જ મોટો છે બે પંખા છે પણ બે સરખા છે એક વધારે મોટો નથી એક નાનો નથી બે સરખા છે ત્યારે એઝ ખાલી જગ્યા એઝનો ઉપયોગ કરી અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને બંનેને સમાન બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ દાખલા તરીકે ધીસ બેન્ચ ઇઝ એઝ બિગ એઝ ધેટ બેન્ચ આ પાટલી પેલી પાટલી જેટલી જ મોટી છે આમાં પણ ત્રણ વિદ્યાર્થી બેસી શકે છે પેલી પાટલીમાં પણ ત્રણ વિદ્યાર્થી બેસી શકે છે મતલબ એને માપપટ્ટીથી માપી આપે મેજર ટેપથી માપીએ તો એ બંનેની અંદર કોઈ ફરક નથી કારણ કે બેમાં ત્રણ ત્રણ વિદ્યાર્થી બેસી શકે છે એટલે બંને પાટલી છે તે સરખી છે દાખલા તરીકે ધીસ રૂમ ઇઝ એઝ ક્લીન એઝ ધેટ રૂમ બે રૂમ સરખા છે બંનેની અંદર ત્રીસ ત્રીસ પાટલી મૂકેલી છે પણ આ રૂમ જેટલો ચોખ્ખો છે તેટલો જ પહેલો ચોખ્ખો છે મતલબ બંને રૂમની ચોખ્ખાઈમાં કોઈ ફેરફાર નથી વિદ્યાર્થીઓ બંને રૂમને વ્યવસ્થિત ચોખ્ખા રાખેલા છે એમાં ક્યાંય કોઈ જાતનો કચરો કરેલો નથી મતલબ એઝ ક્લીન એઝ બંને રૂમ છે તે સરખા ચોખ્ખા છે આ વસ્તુ છે તે અગત્યની છે તો બંને વસ્તુ સરખી હોય એ બતાવવા માટે થાય અને આ વસ્તુ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે એઝ ખાલી જગ્યા એઝ હવે આ જ બાબત છે એ બાબતને આપણે દસ વાક્ય છે તે લખવાના છે કઈ રીતે લખશું શું લખશું પહેલાં તો સમજી લેવાનું છે કે શું લખવાનું છે તો કે એઝ ખાલી જગ્યા એઝ આગળ
जेड लूज ना, जेड लाज ना, जेड लीज नोनी उना जे मापे कहिए छे एम आने याद रखवानो छे। मात्र आ छेलो शब्द छे तेनी जग्या बदलती जशे अने जाति प्रमाणे फेरफार छे तो थतो थतो जशे। आ फेरफार करीने आपणे मिनिमम 20 वाक्य अमलमां अंदर रखवाना छे। केटला 20 वाक्य તો હું માનું છું ત્યાં સુધી સૌ પ્રથમ એના વિશેષણ છે તે આપણે યાદ રાખવા પડે। આ જ વિશેષણ છે એને આપણે લખીએ અને એનો એનો ફરી પાછો ઉપયોગ છે તે આપણે કરશું। પહેલું વિશેષણ સ્મોલ, બી ડર્ટી, ક્લેવર, બ્યુટીફુલ, near, far, fast, લગભગ આ વિશેષણ એ છે જે આપણે જોઈ ગયા છે। પણ આ વિશેષણ છે એને તમારે તમારા વાક્યમાં લખવાના છે, મેં ભાઈ એ વાક્ય તમારે ઉપયોગમાં લેવાના નથી। આના સિવાય પણ બીજા વિશેષણ છે એનો ઉપયોગ પણ થઈ શકે। પહેલા આને જો આપણે લખતા શીખીએ જે આપણે ભણી ગયા તો પછી બીજાનો ઉપયોગ આપણે કરી શકીએ। એટલે આના સિવાયના બીજા વિશેષણ છે એ હું તમને આપીશ, પણ સૌ પ્રથમ આનો ઉપયોગ કરતા શીખો, આગળ એ